અને એવું કઈ સાવી સાવી બોલવાની જરૂર નથી. તંદીથી વાતો કરે, વાતો કરે, એક માના હિન વાતો કરે હે. તું તારી મારે કઈ વાતો કરસ? આથી ભલે આવતો સાનું મુના બેહો, વધારાનું કઈ ન બોલતી. કોઈ નથી બોલતું, જો તો ડેલો ખેગડો હું. ફગાભાઈ જય શ્રી કૃષ્ણ. હારું તમે હા ક્લાસ તો કે લાઈ લાઈ ઠેલો લે લઈ લે આમ ઠેલો લઈ લેવાય અકલ મટી આવ્યો તો નાખમાં હાલે મૂકી જા અંદર. તમે બેહો ગોદડું લતી આવજે. ગોદડું કે રોલી આવતી ગોદડું. બસ માં ટ્રાફિક એવી ક્યાંય માણા સિંગલ ના સોફા માં બે બેહીને આવ્યા. બોલો ઉભા થઈ ગયા. તમાર ભાભી પાસે વઈ જાઓ. આ તો બે છે ઓ મારે તો બેર કે દીકરો. આખી રાત મને પગ માર્યા તારી ભાભી. બધે એટલે ટ્રાફિક છે લ્યો ને. ક્યાંય જગ્યા નથી જડતી. 1500 રૂપિયા દઈને આવ્યા. સીઝન માં તો લે ને ભાવ. પણ સુરત થી રાજકોટ આવી તો થાય હો, સીઝન નો ભાવ થાય. ઓર 200 રૂપિયા એમ નથી જતા આવતા આપણે. હાલા કરે હવે. સારું છે ને બધું. હા ક્લાસ પાણી ભર દે. જા હું પી લઈશ. ઘર મારું જ છે. પી લઈશ ને. આ પી લે ભાઈ. તમ તમાર પારકા નથી. હા તો હું કેમ ના પાડું? મારું જ ઘર છે. માં જેઠાજી ભરતા આવજો. કેમ છે તબિયત પાણી છોકરા? છોકરા તો નીસડે ગયા. મને આ બે દીથી મેળે નથી. બેન આવી હતી હમણાં? બેન આવી અઠવાડિયા પેલા આવી હતી. હે કેતી હતી? કઈ કઈ તમારી વાત કરતી હતી. હતી મને ફોન હતો. મેં કીધું બે ઘર ની વેફર હું ન્યા પાડ નાખી. ઓણ તો ન્યા પાડ નાખી છે. હે ભાભી. હા તે છોકરા કેમ ગયા? છોકરાઓને હવે વેકેશન બહુ લાંબુ પડ્યું નથી એટલે મારા ભાઈ ઘરે ત્યાં ખાયા છે. અડી અડી છે બધા એટલે કીધું નથી બધા ન જાવ. અને ટિકિટ ભાડા કેવડા ભાઈ? છોકરા તો રમત પણ વેકેશન લાંબુ નથી. અને ઓણ એવડી મંદી હે ને ભાઈ. તાયણા તૂટતા નથી. પૂરું કામ હાલતું નથી. હીરા જડે નહી. કારખાનું ફેરી તો મેળ ન આવે. અને વેકેશન લાંબુ પડ્યું છે. મેં કીધું થોડાક દી ગામડે આટો મારી આવી. આ તો એમાં હું અહીંયા ભાઈ ની ઘર નો ક્યાં જાવ બીજે? અરે આવતું જ રહેવાનું. ગમ તમે તમારે ગમે તે બિંદાસ. હાથી સારું ભલાઈ વાલો હું રાંધી રાખું. હવે જાહેર જ આવી લે. 6 મહિના વરસાદ પડ્યો. માંડવી આવું બગડી. પાલો બગડ્યો નો તો હું તો ઢોર નો રહ્યો નો મારો રહ્યો એવું બધું થયું. વરસાદ તો સુરત માં એવા હતા. અમુક ફ્લેટ ડૂબી ગયા. પેલા માળ સુધી પાણી આવી ગયા. પણ પાછા ખાલી થઈ ગયા. ફ્લેટ તો ચોખ્ખા થઈ ગઈ ને. અમારે માંડવી બુટી ગઈ ને. પી કઈ નો ગયા એટલો ભૂકો બગડી ગયો. પછી હું તો ઢોર માંથી રહ્યો ને માણા માંથી રહ્યો. ઢોર હાટું કઈક વાવું કે ન વાવું કે આપડે ગમે ને માગી કરીને ખાય. ઢોર ક્યાં બિચારું માગવા જાય? લાય નો વેત કર્યો એટલે 3 વીઘા જાય. ઢોર હાટું વાવી એ સારું. તારા આવે 6 મહિના ઉપાધિ નઈ. બે બરધિયા બે ભેંસો એક ગા. પેલા મારે તો કમેડ થયો ને. હવે મારી ગણતરી હતી જોઈ જ ખલે તારી ઉપર જ હતી બધી. એટલે મારો 12000 રૂપિયા પગાર, છોકરાનો ખર્ચો 8000 નો હપ્તો, મારો ફ્લેટ નો હપ્તો ભરવો અઘરો પડી જાય. મારને ગણતરી હતી આજ ખલે તારા હપ્તા ભર દેવાની. માંડવી હારી થઈ હોત ને તો. પણ માંડવી બગડી પછી જો વા થોડાક સીણા વાયવા હે. હા એટલે સીણાઈ જાજા છે. કેટલા કે નામ? આ બધા આપણા જ છે. અને આજ ખલે આપણા કર્મ કેવા વિચારતો કે કેમ ડુંગળી નો ભાવ કેવો? આપણે દર વર્ષે 7-8 વીઘા ડુંગળી વાવું. પણ એલા મેં તને 3 ફોન કર્યા. ડુંગળી વાય ડુંગળી તે ન વાય. પણ ક્યાંથી વાવું? આને આગલા વર્ષે હું ડુંગળી માં બટકી ગયો તો ગાયકનું માથે દેવણું થઈ ગયું હતું. દર વખતે ન બટકી જાય કોક ભાઈ કેમ એમ કરાય કઈક. જો આ વખતે ગયા ને બધા થી તો આજકાલ મૂંઝવણ બધી મારી. તો આ વખતે સીણા જોઈ લે. આમ આમ સીધું આમ 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 જો ભાઈ. હા આ સીણા આ હું મારા સીણા હે. અને તે તો આ બધું જોઉં ને મને એમ થાય કે સુરત ખોટા વયા ગયા. આ બધી જમી આ બાપા ની જોઈ ને તો જીવ ભૈરા રાખે. પેલા એ બધું તને લાગ્યો? અહીંયા ગામડે હોય ને તો ભાઈ બધે કાગડા કારા જ છે. અહીંયા કઈ વસ્તુ એવડું નથી થતું. આમ જો પગના તરિયા ઢહળી માર્યા.
બૂટ પહેરાતે એક્શન ના ઈ ભરણ પહેરા પછી મારે તો આ પહેરો આ કામ પોપટા પણ ઈ હું કામ ઉપાડો હજી આ સીડા કાસા હે ફટાકિયા હે આલે હજી ઓસા મોસા 15-20 લાખ છે લેને હારું લે આ થઈ જાય એટલે તું ફોન કરજે મારે હવે લોન ભર નાખવી છે આ સીડા જેટલા થાય ને અને જો હું હજી આમાં તને આ ન કહું તને દઈશ હજી એમ અત્યારે માવઠા કેવા થાય છે આ સીડા પાક ઉપર આવશે ને ક્યાંક બે સાટા માથા પડી જાય ને નાખવાના અને મારે ખાટલા પાથરવાના ઉભા કરવાના અને એને ગામ માં ચા પાણી પીવા જવાનું આ મોટા કેમ મિનિસ્ટર હોય એ તો કોક ને કઈ હોય ને તો ગામ માં વ્યવહાર બધે જવું પડે અને ન્યા ખાટલા ઉપર કે નથી ન્યા દુબરી ની સાથે મારે માર બાંધી કરે જવું છે બરોબર પાક જાય હોય તો વિહામો દેવાય હા દેવા વિહામો આવ્યો તો ન બોલાય બાની ઘર જાવ બાની ઘર પછી મરજો ના મારે કે જવાનું જ નહીં બધે જવાનું પણ ઈ આપણી ઘર આવ્યા હે તો આપણે આથી ઘર ખાલી કરી લઈ જવાનું પછી ન જવા તો ઈ થોડા દિરો કા પાક બંધ થી પછી વઈ જાય પછી જાજે માની ઘરે કોઈ જવા ન દેતા પડી રહેજે માની ઘરે ન્યા ન્યા અમાર તો પાંચ દી કોઈની લાલચ નહીં ને લાંબો ધકો કેવડો થયો કામ મારી નું બોલ તમને રોટલો ભાઈરે પડે છે અને પછી મને તું એમ કહેશ કે લાલ લાતરે આવે તો તાવડા માંડો તાવડા માંડવા હેલા નથી પણ આપણા વડવાવે છે ને આખા ગામનું ખાધું ખવરાયું છે ને ઈવડા ઈ પાછા સુરતમાં આવે છે ને તો અમારે કેવું પડે છે કે અમારી ઘરે તમારે જમવાનું હુકામ કે આપણી આ કાઠિયાવાડની આપણા દેહની સંસ્કૃતિ છે એટલે અમારે એને કેવું પડે કે આજ તમે અમારી ઘરે ખાવા આવજો એ આપણા ગઈઢિયાના વ્યવહાર છે એટલે કેવું પડે હેલું નથી તું કેમ કાઢે છે 6 મહિના રોકાવ તો ખબર પડે અમારે પાણી વેચા તો પાણી નહીં તમારે ત્યાં ગામમાં ઉકેડા છે ને અમારે તો કચરાવાળા ઘરે કચરા લેવા આવે ને એ કચરાવાળાને અમારે મેન્ટેન્સ માંથી આ 12 મહિને માંથી કપાઈ દઈશ કસરું અમારે મફત નથી નખાતું અમારું પૂરું કેમ કરી અને અમે કોઈની ઘરે ક્યાંય નથી જતા તારો જે ઠાવરમાં ટિફિન લઈને વયો જાય છોકરા નિહાળે વઈ જાય પછી હું આમાં મામા આખો દી ટોન સોટાડું છું તો અહીંયા ઘરમાં હવે પૂરું થાય મકાનના હપ્તા ચાલુ દૂધના બિલ ભરવા કેવડા લાઈટ બિલ આવે ને અહીંયા તો તમે કઈ એક આંકડાય નાખતા જ્યાં અમારે લંગરિયા નથી નખાતા બધું કાયદેસર
ચાલવું પડે. આમ તો એપાર્ટમેન્ટનો ચોકી ફેરો કરે ને વોચમેનના પૈસા અમારામાંથી કપાતાય, મફત કાઈ નથી. હું શેરમાં રહ્યો તો ખબર પડે. અને જો અમારે ગામડામાં રહેવું પણ. આપણે કેટલા ભાઈઓ છે? બે ભાઈઓ. આપણે જમીન કેટલી? 20 વીઘા. 20 વીઘા. એકમાં પાણી છે ખાલી વરસાદના પાણી. સોમાં હું ઉપાય દે આપણે લઈશી. નથી શિયાળું નથી ઉનાળો આવતી. હવે ઈ 20 વીઘા જમીનમાં 10 વીઘા તમારી, 10 વીઘા અમારી. આપણે અહીંયા રહેતા હોય તો ભાગ પડે. 10 વીઘામાં નો તમારા પેટ ભરાય કે નો અમારા ભરાય. એટલે અમે તારો ભાઈ પહેલેથી સુરત છે ને, એટલે અમે અહીંયા હખે દે કે પૈડા છે કે 20 વીઘા તમે આવો એક સીઝન લઈ લો ખાલી તો તમારું ઘરે હાલે. ત્યાં અમે મહેનત મજૂરી કરે અમારું હાલે. બાકી બધા ભેગા થાવ ને તો કોઈનું પૂરું નહીં પડે. એટલે અમારે શહેરમાં રહેવું પડે. બાકી અમે શહેરમાં રહેવા રાજી નથી પણ આ કહું લે અમારે રહેવું પડે. પણ હજી તમને સારું ન લાગતું હોય તો લાવો અમારા ઠેલા. Yeah.